સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વાવના રાધાનેસડા ગામ નજીક 259 કરોડના ખર્ચે બંધાનાર દેશના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત સંપન્ન. 1400 હેક્ટર જમીન પર આકાર પામનાર સોલાર પ્લાન્ટ 700 મેગાવોટ વીજળીનું કરશે ઉત્પાદન. બનાસકાંઠામાં મુખ્ય આરટીઓ અધિકારીની ખુરશી લાંબા સમયથી ખાલી. જવાબદાર અધિકારી ન હોય કામમાં થતા વિલંબથી વાહન માલિકો હેરાન પરેશાન. સોશિયલ મીડિયાની હકારાત્મક અસર. ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાતે આવી પહોંચેલા બેલ્જિયમના શિક્ષણ પ્રેમી મહિલાએ ભારતીય શિક્ષણ પ્રણાલીની કરી ભરપેટ પ્રશંસા. કાંકરેજના સિહોરી ખાતે સોંપતા વિશ્વના સૌ પ્રથમ અને એકમાત્ર ગાય માતાના મંદિરે ગાય માતાની પ્રતિમાની રોજ નિયમિત કરાય છે પૂજા અર્ચના. દશેરા બાદ 5 દિવસ સુધી જામે છે રાસ ગરબાની રમઝટ. બનાસકાંઠાને અડીને આવેલા પાટણ જિલ્લાના ચારણકા ગામે સ્થાપેલા વિશાળ સોલાર ઉર્જા પ્લાન્ટને નોંધપાત્ર સફળતા મળ્યા બાદ વાવના ઉત્સાહી ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની જયમતથી રાજ્ય સરકારે બનાસકાંઠાના વાવ તાલુકાના રાધાનેસડા ગામે પણ નવો સોલાર પ્લાન્ટ સ્થાપવાનો આવકાર નિર્ણય લીધો છે અને સૂચિત નવા સોલાર પ્લાન્ટનો આજે વિધિવત રીતે શિલાન્યાસ કરીને આ સોલાર પ્લાન્ટના નિર્માણ કાર્યના શ્રીગણેશ પણ કરી દેવાયા છે. સરહદી વાવ તાલુકાના રાધાનેસડા ગામે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 259 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું આજે ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી ચિમનભાઈ સાપરિયાના વરદસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. બનાસકાંઠાના નરણ વિસ્તારને અડીને આવેલા વાવ તાલુકાના રાધાનેસડા નજીકના લીમડાબેટ ખાતે વિશાળ સોલાર પ્લાન્ટ આકાર પામશે. આ પ્લાન્ટમાં 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે તેવું ઉર્જામંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાધાનેસડા ખાતે 700 મેગાવોટનો સોલાર પાર્ક પ્રથમ તબક્કામાં આકાર થવા જઈ રહ્યો છે અને બાજુમાં બીજો 500 મેગાવોટનો અસર ખાતે કરવા માટેનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ બંને સોલાર પાર્ક થવાના કારણે લગભગ 5-5.5 હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આ સરહદી વિસ્તારની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવશે, જેના પરિણામે આ વિસ્તારની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પણ ઉપલબ્ધ થશે અને ગુણવત્તાવાળો વીજ પુરવઠો આ વિસ્તારમાંથી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વાવમત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આ નવી ભેટથી સરહદી રાધાનેસડા ગામને દેશવ્યાપી નવી ઓળખ મળશે અને રણ વિસ્તાર પણ દેશના અન્ય વિસ્તારોને વીજ પુરવઠો પહોંચાડતો થઈ જશે. સરહદી વિસ્તારોની અંદર બોર્ડર ઉપર રણ પ્રદેશમાં 700 મેગાવોટનો સોલાર પાર્ક અને તેના પ્રથમ તબક્કાનું કામ એના શ્રી ગણેશ આજે રાજ્યના કૃષિ અને ઊર્જા મંત્રી માન્ય સાપરિયા સાહેબના હસ્તે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબનો આભાર માનીશ કે આ સરહદી વિસ્તારની અંદર સોલાર પાર્કનું નિર્માણ કરી અને એક રોજગારીના નવા દ્વાર ખોલ્યા છે.
એટલે વિસ્તારની જનતા વતી, જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતના યુવાનોમાં પડેલ શક્તિ વિકસે અને ખેલ જગત વિશે જાણે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. પરંતુ આ વર્ષે ખેલ મહાકુંભની ખોખોની સ્પર્ધામાં બનાસકાંઠાના દિયોદર તાલુકાની રવેલ નવા ગામની પ્રાથમિક શાળાની ટીમ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દિયોદર તાલુકાના રવેલ નવા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓની ટીમ ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા બાદ ડીસા તાલુકાના માલગઢ ગામે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી. પરંતુ ટીમોના લોટ પાડવાની ભૂલના કારણે રવેલ નવા પ્રાથમિક શાળાની ટીમ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અમે અમારી શાળા શ્રી રવેલ નવા પ્રાથમિક શાળાની ખોખોની ટીમમાંથી ડીસા ખાતે આવેલી માલગઢ શાળાની અંદર ખોખો રમવા માટે ગયા હતા. ત્યાં નિયમ અનુસાર અમારો ત્રીજો નંબર આવ્યો છે, પરંતુ અમને ત્રીજો નંબર આપવામાં આવ્યો નથી. અમારી સાથે અન્યાય થયો છે, અમે તેના કારણે અસંતોષ છીએ. અમને ન્યાય મળવો જોઈએ. ટીમના કોચ અને શાળાના પ્રિન્સિપાલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિયમ મુજબ અમારી શાળાનો ત્રીજો નંબર આવતો હતો, પરંતુ નંબર આપવાના બદલે અમારી ટીમને હારેલ જાહેર કરવામાં આવી છે. હાલ આ બાબતે આયોજકોનું ધ્યાન દોરવા છતાં તેમને કોઈ વાત સાંભળી ન હતી તેવા આક્ષેપો પણ કોચ અને શાળાના આચાર્યોએ કર્યા હતા. અમારી રવેલ નવા પ્રાથમિક શાળાની જે ખોખોની ટીમ ડીસાના માલગઢ ખાતે રમવા માટે ગઈ હતી, ત્યાં ત્રીજો નંબર આવી જ ગયો હતો અમારો, પણ આયોજકોની અણઆવડતના કારણે અમને નંબર ત્યાં મળ્યો નહીં. પછી અમે રમતગમત અધિકારી સાહેબશ્રીને વાત કરી, પણ ત્યાંથી પણ અમને અસંતોષ મળ્યો. એટલે પછી અમે મેસેજ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને પણ જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ સમાચાર નથી. દિયોદર તાલુકાની અત્રેની આ રવેલ નવા પ્રાથમિક શાળાની ટીમ માલગઢ મુકામે જિલ્લા કક્ષાએ અંડર 14 બહેનોની ટીમ અમે લઈને ગયા. ત્યાં અમારી ટીમ રમી અને રમતા જે લોટ્સ પાડવાના હતા એ લોટ્સ એ લોકોની અણઆવડતને કારણે, અધિકારીશ્રી અને તેના કન્વીનરની અણઆવડતને કારણે એ લોકોએ લોટ્સ પાડ્યા નહીં અને અમારો ત્રીજો નંબર આવ્યો, છતાં પણ એ લોકોએ અમને ત્રીજો નંબર આપ્યો નહીં અને એ બાબતનો અમને અન્યાય થયો છે. નથી અમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું કે નથી બાળકોને કોઈપણ જાતનો એમાં સિલેક્શન કરવામાં આવ્યું. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. ગત બુધવારે થરાદ નજીક સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક જણનું મોત નિપજવા સાથે 9 જણને ઇજાઓ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ થરાદ નજીક વાવરોડ પર આવેલા ચારડા ગામ નજીક બુધવારે રિક્ષા અને જીપ વચ્ચે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં એક જણનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 9 લોકોને ઇજાઓ થઈ હતી. માંગરોળ માતાજીના દર્શન કરીને પરત આવી રહેલા ભાવિકોને અકસ્માત નડતા દોડધામ મચી ગઈ હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં મુખ્ય આરટીઓ અધિકારીની ખુરશી લાંબા સમયથી ખાલી, જવાબદાર અધિકારી ન હોય કામમાં થતા વિલંબથી વાહન માલિકો હેરાન પરેશાન. સોશિયલ મીડિયાની હકારાત્મક અસર, ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાતે આવી પહોંચેલા બેલ્જિયમના શિક્ષણ પ્રેમી મહિલાએ ભારતીય શિક્ષણ પ્રણાલીની કરી ભરપેટ પ્રશંસા. કાંકરેજના સિહોરી ખાતે સોંપતા વિશ્વના સૌ પ્રથમ અને એકમાત્ર ગાય માતાના મંદિરે ગાય માતાની પ્રતિમાની રોજ નિયમિત કરાય છે પૂજા અર્ચના. દશેરા બાદ 5 દિવસ સુધી જામે છે રાસ ગરબાની રમઝટ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવી, ઘરને સુંદર ઘર બનાવી, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અબ દેશ ચલેગા 10 રૂપિયે 70 કિલોમીટર, પનવાલ ઈ વ્હીકલ, સ્ટાઇલિશ લુક્સ, નો પેટ્રોલ, ઝીરો મેન્ટેનન્સ, ટેક્સ બેનિફિટ કે સાથ. ઓ યાર.
को चाइना पे भरोसा नहीं है, नहीं है। हमारा भरोसा इंडिया, इंडिया मेक इन इंडिया है लाना, लाना गाड़ी इंडिया की चलाना, चलाना ओ भैया। पर्यावरण पैसा बचाना, बचाना तुनवाल ई बाइक है लाना, लाना पेट्रोल से मुक्ति है पाना, पाना 20 रुपए में 200 किलोमीटर तुम्हें चलाना, चलाना ओ भैया। तुनवाल गाड़ी में टायर ट्यूबलेस, ट्यूबलेस इसमें तो सेंटर लॉक डिस्क ब्रेक, डिस्क ब्रेक फ्री सर्विस है पाना, पाना तुनवाल ई बाइक चलाना, चलाना अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर। तुनवाल ई व्हीकल स्टाइलिश लुक्स नो पेट्रोल जीरो मेंटेनेंस टैक्स बेनिफिट के साथ। विराम बाद आपनु स्वागत छे वधु समाचारों में। जिला मथक पालनपुर खाते कार्यरत बनासकांठा जिलानी मुख्य आरटीओ कचेरी में प्रादेशिक वाहन व्यवहार अधिकारी एटले के मुख्य आरटीओ अधिकारी की जगह छेल्ला 10 महीना थी खाली पड़ी छे। आ खाली जगह कार्यभार हाल इन्चार्ज आरटीओ इंस्पेक्टर संभाळी रह्या छे, जेथी जिला में वाहन व्यवहार साथे संकळायेली अनेक बाबतों अने महत्वना निर्णयों तेमज नियमोनी कड़काईपूर्वकनी अमलवारी में विलंब थतो होय वाहन चालकोने छती सगवड़े भारे अगवड़ वेठवी पड़े छे। આવી સ્થિતિમાં આ ખાલી જગ્યા ત્વરિત ભરાય તેવી માંગ ઉઠી રહી છે। અગાઉ પાલનપુરના તત્કાલીન પ્રાંત ઓફિસર જેબી દેસાઈ મુખ્ય આરટીઓનો ચાર્જ સંભાળતા હતા, પરંતુ ગત વર્ષે તેમની બદલી થયા બાદ પાલનપુરમાં નવા નાયબ કલેક્ટરો તો મુકાયા હતા, પરંતુ મુખ્ય આરટીઓ અધિકારીની જગ્યા હજુ એક ખાલી પડી છે અને કોઈ સક્ષમ અધિકારીને ચાર્જ પણ અપાયો નથી। આ ખાલી જગ્યા પર નાયબ કલેક્ટર કક્ષાના કોઈ અધિકારીની નિમણૂકનો હુકમ આજ સુધી કરવામાં આવ્યો નથી, જેના લીધે હાલ પાલનપુરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ડીએ પટેલ જ જિલ્લા આરટીઓ અધિકારીનો ચાર્જ સંભાળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઇન્ચાર્જ આરટીઓના કારણે પાલનપુરની આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જો કે કાયમી આરટીઓ અધિકારીની નિમણૂક કરાય તો અરજદારોની સમસ્યા હલ થઈ શકે તેમ હોય। રાજ્ય સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ લાંબા સમયથી ખાડી પડેલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની જગ્યા પર નવા કાયમી અધિકારીને વિના વિલંબે નિમણૂક કરે તે ઈચ્છનીય છે। આજના આધુનિક યુગમાં સંચાર ક્રાંતિએ વિશ્વને ખૂબ નાનું બનાવી દીધું છે અને ઇન્ટરનેટ ક્રાંતિ બાદ તો આખી દુનિયા દિવાલખાનામાં જ સમાઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે, ક્યાંક સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો જોવા મળી રહી છે તો ક્યાંક તેના સારા પરિણામો પણ સામે આવી રહ્યા છે। આજે આપણે સોશિયલ મીડિયાની હકારાત્મક બાબત પર નજર નાખીએ તો સોશિયલ મીડિયા દ્વારા રચાયેલો સંવાદ સેતુ બેલ્જિયમ દેશની એક શિક્ષણ પ્રેમી મહિલાને છેક બનાસકાંઠાના ડીસા તાલુકાના માલગઢ ગામની ગોગાઢાણી પ્રાથમિક શાળા સુધી ખેંચી લાવ્યો છે। ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી ગોગાઢાણી પ્રાથમિક શાળા આમ તો વિદેશી મહેમાનોની મુલાકાત માટે જાણીતી છે। અગાઉ જાપાનનો એક શિક્ષણ પ્રેમી પરિવાર પણ આ શાળાની મુલાકાત લઈ ચૂક્યો છે, ત્યારે હવે બેલ્જિયમ દેશના મિચેનિન ડુમોલેન નામના શિક્ષણ પ્રેમી મહિલા આ શાળાના મહેમાન બની ખૂબ પ્રભાવિત થયા છે। સોશિયલ મીડિયા પર આ શાળાની વિગતોથી માહિતીગાર થયેલા આ મહિલા ગોગાઢાણી પ્રાથમિક શાળાને નજરે નિહાળવાની ઈચ્છા ના રોકી શકતા ભારત દોડી આવ્યા છે। આ મહિલા 2 દિવસથી ગોગાઢાણી પ્રાથમિક શાળામાં રોકાઈ શાળાના બાળકો સાથે અલગ અલગ પ્રવૃત્તિઓમાં સમય ગાળી રહ્યા છે। આ વિદેશી મહિલાએ પોતાનો જન્મદિવસ પણ આ ગોગાઢાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે જ ઉજવી બાળકોને બૂટ મોજા સ્ટીલના ગ્લાસ નોટબુક શૈક્ષણિક કીટ વગેરેનું વિતરણ પણ કર્યું હતું। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મિચેલિન ડુમોલેને જણાવ્યું હતું કે બેલ્જિયમ કરતાં ભારતનો અભ્યાસ ખૂબ જ સારો અને અઘરો પણ છે। ભારતના બાળકોની મુલાકાત બાદ તે પોતે ખૂબ ખુશ છે તેવું પણ આ મહિલાએ જણાવ્યું હતું। એન્ડ આઈ મેટ શૈલેશભાઈ વિયા ઇન્ટરનેટ ફ્રેન્ડ્સ એન્ડ હી ટોલ્ડ મી હી વોઝ પ્રિન્સિપલ ઓફ સ્કૂલ ટીચર ઇંગ્લિશ એન્ડ હી sent me a lot of pictures and I was very interested also to see the difference between the education in Gujarat, India and in Belgium. I think the activities they do are very good, more strict than at our place. I helped him too. The kids are so happy when they give them something small
You're so happy, and that makes me happy too. And now I'm here to support Sir Silas, his school, and the children. I saw them and I'm very happy. And one thing I would like, the government helped to teach them to swim with the children. Yes, very important. What is the difference between Gujarat education and Kerala education? Here more strict. And what we have to give for these students? I give pens, I bought socks, shoes, everything what they liked, notes, notebooks, now glasses, lunch boxes now, yes, for everyone, 400 and pens, yes, a lot of pens. How do you feel for this type of works? I like to give that. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સામે છાસવારે સવાલો ઉઠતા રહે છે અને પ્રાથમિક શિક્ષણમાં લાલિયાવાડી ચાલતી હોવાના મામલે પણ ઉહાપોહ સર્જાતો રહે છે. જોકે બેલ્જિયમ દેશની શિક્ષણપ્રેમી મહિલાએ ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તાની પ્રશંસા કરતા શિક્ષણ જગતને પોરસ ચડે તે સ્વાભાવિક વાત છે. ત્યારે આ મહિલાની મુલાકાતને આવકારતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપકભાઈ દરજીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના ઘણા શિક્ષકો અને આચાર્યો સરાહનીય કામગીરી કરે છે, તેનો આ બોલતો પુરાવો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અંદરનું કામ થઈ રહ્યું છે. એમાં અમારા ઘણા આચાર્ય મિત્રો પોતાનો સમય સાથે ખર્ચ કરીને અને બીજાના સંપર્કમાં રહીને પણ શાળા માટે શું વધારે કરી શકાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. આવા જ એક મારા આચાર્ય જે ગોગાધાણી ડીસા તાલુકામાં કામ કરે છે, એમણે બેલ્જિયમના એક લેડી સાથે ઓનલાઈન કોન્ટેક્ટ કરી અને બાળકો માટે એક નવી નવી વસ્તુઓ લાવવાની અને બાળકો માટે બાળકોને શું સારું કરી શકાય એવા પ્રયત્નો કર્યા છે. તો એવા આચાર્યોને આજે અભિનંદન આપતા હર્ષ અને લાગણીશીલ બની જવાય છે કે આવા કાર્ય કરી અને એ બનાસકાંઠાના શિક્ષણને અનેરું યોગદાન આપી રહ્યા છે. વિદેશી મહિલાએ ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શાળા પરિવારનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બેલ્જિયમની આ મહિલા સાથે સંપર્ક જાળવી રાખી આ મહિલાને શાળાની રૂબરૂ મુલાકાત લેવા મજબૂર કરનાર આ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ મહિલાએ અમારી શાળામાં 28,000 રૂપિયા જેટલું દાન પણ આપ્યું છે. ગોગાઢાણી સ્કૂલનું અમારું ફેસબુક ઉપર ગોગાઢાણી પ્લેસ ઓફ લર્નિંગ સ્કૂલ પેજ ફેસબુક પેજ છે. એમાં અમે શૈક્ષણિક પ્રવૃત્તિઓના અને કરિક્યુલમ એક્ટિવિટીઝના ફોટા અપલોડ કરીએ છીએ. એ ફોટા જોઈને 2016થી બેલ્જિયમથી આ મિચેલિન મેડમ આવ્યા છે, અમારા ફેસબુકમાં જોડાયા, સ્કૂલ પેજ ગમ્યું અને જે સ્કૂલની પ્રવૃત્તિઓ ગમી છે એ પ્રવૃત્તિઓ માટે એમને છેલ્લા જૂન મહિનાથી અત્યાર સુધી 28,001 રૂપિયા જેટલું દાન આપ્યું છે અને 30 તારીખથી અમારી સ્કૂલ માટે આવ્યા છે. એમણે 3 તારીખે બર્થડે અમારી સ્કૂલમાં ઉજવ્યો, બાળકોને 470 સ્ટીલના બોક્સ આપ્યા, એમના હાથે કેક કાપીને બાળકને કેક ખવડાવી, ચોકલેટ પણ આપી, એમની સાથે રમ્યા અને સ્વિમિંગ વિશે મહત્વનું શું પાછું છે આપણા જીવનમાં એની ચર્ચા કરી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજના સિહોરી ખાતે સોંપતા વિશ્વના સૌપ્રથમ અને એકમાત્ર ગાય માતાના મંદિરે ગાય માતાની પ્રતિમાની રોજ નિયમિત કરાય છે પૂજા અર્ચના. દશેરા બાદ 5 દિવસ સુધી જામે છે રાસ ગરબાની રમઝટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસ ના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તા નો આકર્ષક બોનસ. રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગર પાલિકા ની સામે બગીચા રોડ, ડીસા.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં વર્ષોથી વસતા અને ડીસા શહેરને જ કર્મભૂમિ બનાવી દેનાર કાપડી સમાજ દ્વારા તેમના આરાધ્ય દેવ એવા મેકરણ દાદાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આસો સુદ 14 રાત્રે ડીસાના લાઠી બજાર વિસ્તારના કાપડીવાસમાં આવેલા મેકરણ દાદાના મંદિરે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તદનુસાર આ વર્ષે પણ ગઈ રાત્રે મેકરણ દાદાના મંદિરે યોજાયેલા સંતવાણી ડાયરામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી ભજન કીર્તનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડીસા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અને સ્થાનિક પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોર સાથે ડીસા શહેર યુવા ભાજપ પ્રમુખ રમેશભાઈ રાઠોડ, કૌશિકભાઈ સાધુ, રાકેશભાઈ ઠાકોર સહિત ટીમના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે કાપડી સમાજે ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોરનું વિશેષ સન્માન પણ કર્યું હતું. આ સંતવાણી ડાયરામાં જાણીતા કલાકારોએ મોડી રાત સુધી ભક્તિરસ રેલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતમાં ચૂંટણી આવે ત્યારે ગાય માતા ચર્ચામાં આવે છે. જો કે આજના સ્વાર્થી યુગમાં માલધારીઓ પણ તેમનો સ્વાર્થ પૂરો થઈ જાય પછી ગાયને તગડી મૂકે તો કોઈ સ્થળે ગાયની રોજ આરતી ઉતારી પૂજા કરાતી હોવાની વાત કદાચ કોઈના ગળે ના ઉતરે એવું બની શકે છે. પરંતુ બનાસકાંઠાના કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ગામમાં વિશ્વનું સૌ પ્રથમ અને એકમાત્ર ગાય માતાનું મંદિર વિદ્યમાન છે, જ્યાં ગાય માતાની પ્રતિમાની રોજ નિયમિત રીતે પૂજા થાય છે. માત્ર ભારત નહીં, વિશ્વમાં કોઈ સ્થળે ગાય માતાનું મંદિર જોવા મળતું નથી. પરંતુ બનાસકાંઠાના સિહોરી ખાતે વર્ષો પૂર્વે ગાય માતાનું મંદિર બંધાવી આ મંદિરમાં ગાય માતાની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લો કાંકરેજ વિસ્તાર કાંકરેજી ઓલાદની ગાયો માટે જાણીતો છે. ત્યારે વર્ષો પૂર્વે સિહોરી ખાતે વાદળી નામની ગાયે જ આ જગ્યા ઉપર જીવતી સમાધિ લીધી હતી અને તે સમયે પણ સ્થાનિક લોકો આ ચમત્કારિક ગાયના સમાધિ સ્થળની પૂજા કરતા હતા. ત્યારબાદ ગ્રામજનોએ આ ગાયના સમાધિ સ્થળ પર ગાય માતાનું મંદિર બનાવી આ મંદિરમાં ગાય માતાની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કરાવી છે અને રોજ આ મંદિરમાં સવાર સાંજ ગાય માતાની આરતી ઉતારી પૂજા અર્ચના પણ કરાય છે. મંદિરના પૂજારી જગદીશપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર અદકુ આસ્થા કેન્દ્ર બન્યું છે અને દૂર દૂરના ભાવિકો આ મંદિરના દર્શન માટે આવે છે. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં સતત 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ઉજવણી દરમિયાન ગરબાની ધૂમ મચે છે. જો કે દશેરાના દિવસે નવરાત્રિની ઉજવણીનું સમાપન કરી દેવાય છે, પરંતુ સિહોરી ગામમાં સોપતા ગાય માતાના મંદિરે દશેરાના દિવસથી જ ગરબા શરૂ થાય છે. સ્થાનિક ભક્તો દ્વારા ગાય માતાના સમાધિ સ્થળ પર બંધાયેલા મંદિરે દર વર્ષે દશેરાથી પૂનમ સુધી મહામેળો ભરાય છે અને રોજ રાત્રે ગરબાની રમઝટ જામે છે. આ મેળા દરમિયાન લાખો લોકો ગાય માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મેળામાં સતત 5 દિવસ સુધી મંદિરમાં ભાવિકોની ભરચક ભીડ જોવા મળે છે. આ મંદિરને ભાવિકો ચમત્કારિક માને છે.
આવીએ છીએ, જય માતાના દર્શન કરવા આવીએ છીએ, કોઈ મેળો ભરાય છે દશેરાથી પૂનમ સુધી પબ્લિક આવે છે, અમારી મનોકામના પૂરી કરે છે, અમે દસ પાંચ દિવસ મહેનત કરો, માતાજીએ અમને ખૂબ આપ્યું છે, પહેલાં અમે મજૂરી કરતા, અત્યારે અમારે માતાજીના પ્રતાપે ગાડીઓ ટ્રેક્ટરો બધું માતાજીએ અમને ખૂબ આપ્યું. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં આંશિક તેજી, જ્યારે ચાંદીના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 30,275 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 39,550 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 300 રૂપિયા ઘટીને 39,350 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. વાવના રાધાનેસડા ગામ નજીક 259 કરોડના ખર્ચે બંધાનાર દેશના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત સંપન્ન. 1400 હેક્ટર જમીન પર આકાર પામનાર સોલાર પ્લાન્ટ 700 મેગાવોટ વીજળીનું કરશે ઉત્પાદન. બનાસકાંઠામાં મુખ્ય આરટીઓ અધિકારીની ખુરશી લાંબા સમયથી ખાલી, જવાબદાર અધિકારી ન હોય કામમાં થતા વિલંબથી વાહન માલિકો હેરાન પરેશાન. સોશિયલ મીડિયાની હકારાત્મક અસર. ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાની મુલાકાતે આવી પહોંચેલા બેલ્જિયમના શિક્ષણ પ્રેમી મહિલાએ ભારતીય શિક્ષણ પ્રણાલીની કરી ભરપેટ પ્રશંસા. કાંકરેજના સિહોરી ખાતે સોંપતા વિશ્વના સૌ પ્રથમ અને એકમાત્ર ગાય માતાના મંદિરે ગાય માતાની પ્રતિમાની રોજ નિયમિત કરાય છે પૂજા અર્ચના. દશેરા બાદ 5 દિવસ સુધી જામે છે રાસ ગરબાની રમઝટ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.